માળિયા મ્યાળામાં વર્ષોથી કાર્યરત આનંદી સંસ્થાના મહિલા શક્તિ સંગઠન દ્વારા માળિયા શહેરના 4 વાંઢ વિસ્તારો અને 8 ગામના 103 સગર્ભા બહેનોને સરકારની ચિરંજીવી યોજનાનો લાભ લીધો હતો. માળિયા મ્યાળાના વર્ષોથી કાર્યરત આનંદી સંસ્થાના મહિલા શક્તિ સંગઠન દ્વારા માળિયા શહેરની 4 વાંઢ વિસ્તારો અને 8 ગામના 103 સગર્ભા બહેનોની સરકારની ચિરંજીવી યોજનાનો લાભ લેવા માટે 40 કિલોમીટરના અંતરે મોરબી શુભમ હોસ્પિટલ ખાતે લઈ આવી સંસ્થાના કાર્યકરો તમામ આરોગ્ય તપાસમાં સાથે રહીને ગરીબ અને સામાજિક આર્થિક રીતે પછાત વર્ગના બહેનો સરકારની યોજનાના લાભ લેતા થાય તેવા પ્રયાસો હાથ ધરી મોરબી શુભમ હોસ્પિટલે 6 દિવસીય કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલના ડોક્ટરો અને તેમની ટીમ ખડેપગે રહી ઉત્સાહપૂર્વક સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ અને સારવાર કરી હતી. આનંદી સંસ્થા દ્વારા આયોજિત વુમન્સ હેલ્થ કેમ્પનું આયોજન મેજબીન બેન યુસુફભાઈ સૈયદ અને સોનલબેન એમ લાંબાની આગેવાની હેઠળ કેમ્પ યોજાયો હતો, જેમાં સંસ્થાના આગેવાન ઉર્મિલાબેન વી ડાંગર અને જોશનાબેન જાડેજાએ સારો એવો સહયોગ આપ્યો હતો. મોરબી શુભમ હોસ્પિટલમાં યોજાયેલા કેમ્પમાં ડોક્ટર અર્પણાબેન કૈલાએ શાંતિપૂર્ણ વાતાવરણમાં 103 દર્દીઓને તપાસી નિદાન કર્યું હતું, તેમજ ઉપસ્થિત સગર્ભાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં હોસ્પિટલ સ્ટાફના હિના સોલંકી, સુદીપ વોરા, કૃષ્ણા મકવાણા સહિતનાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અમે છેલ્લા 6 દિવસ થયા શુભમ હોસ્પિટલમાં ગાયનેક કેમ્પ કરીએ છીએ અને અમારો આ કેમ્પનો હેતુ એવો છે કે લોકો સરકારી અને આરોગ્યલક્ષી સુવિધાઓની પહોંચ વધે અને ઘણા લોકો સમુદાયના લોકો એવા છે કે જે સરકારી દવાખાનામાં પોતાની હક આધારિત સેવાઓ લેતા નથી અને એવું સરકારી દવાખાનામાં સેવાઓ છે એ ફ્રીમાં મળે છે અને જેની એક કિંમત સમજતા નથી અને ખાસ કરીને માળિયામાં આવી સેવાઓ ઘણી બધી આરોગ્યલક્ષી સેવાઓ મળે છે પરંતુ અમુક સેવાઓ એવી હોય છે જે નથી મળતી. દાખલા તરીકે છે સોનોગ્રાફી છે અને ગાયનેક ડૉક્ટર છે, તો ખાસ કરીને એવી જોખમી સગર્ભાઓ હોય છે તો અહીંયા મોરબી આવી શકતી નથી અને દૂર થાય છે એવું કહીને ટાળી દે છે અને જોખમી સગર્ભાની સેવા લઈ શકતી નથી તો મોરબી માળિયામાં આવો સોનોગ્રાફિક અને ગાયનેક ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ થાય અને સરકારની અને આવી યોજનાઓની જનની શિશુ સુરક્ષા યોજના અને ચિરંજીવી યોજનાઓને આવી પહોંચ વધે અને માતા જાગૃત થાય અને સમુદાય જાગૃત થાય અને એ પોતાની સેવાઓ હક આધારિત લેતી થાય એવો અમારો હેતુ છે. આજે માળિયા મિયાણાના માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા અમે લોકો ગઈને કેમ્પ કર્યો છે, જેમાં 4 વાંઢ અને 8 ગામને જોડાયા છે અને આ ગઈને કેમ્પમાં સંસ્થાનો હેતુ એ છે કે ઈ પોતે સરકારી સુવિધાઓ જે છે જેમ કે ચિરંજીવી છે, જન્મી શિશુ સુરક્ષા છે, ઈ બધાનો સરકાર અને ગરીબ લોકોને લાભ લેતી કરે. ગરીબ લોકો જે અત્યારે છે એની માટે સરકારે તો ઘણી સુવિધા કાઢી છે કે મફત સોનોગ્રાફી કરાવે, પણ પબ્લિકને એવું થાય છે કે મફત છે એટલે ત્યાં કોઈ જવાબ નથી દેતા કે દવાખાનામાં કાન નથી દેતા. પણ અમારો હેતુ એ છે કે અમે આવા આવા કેમ્પ કરી અને લોક જાગૃતિ કરી કે આ કેમ્પમાં અત્યારે સગર્ભા માતાઓને ને બધાને જોડી ફોર્મ ચિરંજીવીનું જે જન્મી શિશુ સુરક્ષાનું ચિરંજીવીનું ફોર્મ છે એ ભરી એમોની અને નર્સબેનની સહી લઈ અમે આ કેમ્પમાં સગર્ભા માતાઓને લઈ આવીએ છીએ. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.